રામ રામ ને જય માતાજી બધાને. જો અત્યારે વાગી ગયા છે 3, આપણે 3 વાગે વ્લોગ ચાલુ કર્યો છે આજ. એમાં એવું હતું, આ થોડોક ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ ગયું હતું અને એક મહેમાન આવી ગયા હતા, એટલે આપણે વ્લોગ થોડોક લેટ ચાલુ કરવાનો થયો હતો. અને આજે મારા ભાઉભાઈની ગયા છે શાંતિનગર, મારા બેનના ઘરે. ભાઉભાઈ, મારા મમ્મી અને મારા પપ્પા આ 3 ગયા છે શાંતિનગર. આમ તો આંટો ખાવા ગયા છે, કામ થોડુંક હતું એટલે ગયા છે. એ બધા આંટો ખવાઈ જાય ને અમારા ભાઉભાઈ થોડા ઘરે થયા હતા, અમને ભાઉભાઈને મોકલી દીધા શાંતિનગર હારે. આજ તો અમે ઘરે ખાલી હું મિત્રાજ ને મિત્રાજની મમ્મી 3 જીવી. મિત્રાજભાઈ નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ, અને એની મમ્મી કપડા બદલાઈ દે છે. અમારા મિત્રાજભાઈ જો હુતા છે અને એની મમ્મી જોવા બેઠી છે. રામ રામ ને સીતારામ બધાને. જો અત્યારે મિત્રાજ ને નવરાય ને બેહેરો છે, જો પાવડર પાવડર બધું સોપડી દીધું છે, કપડા પહેરવાની ખાલી બાકી છે. હવે કાં મિત્રાજ? હા તો પહેરાવી દો ફટાફટ કપડા. અને અમારા ભાઉભાઈ આજ છે નહીં ઘરે, એટલે મિત્રાજ ભાઈ એકલા છે આજ ઘરે. પણ અમારે એકલા છે, પણ તોય તે અમારે બહુ આજ બહુ કંદર્યા છે. આજ હુતા નથી, એટલું કંદડવાનું શરૂ કર્યું છે આ ભાઈએ. આ ભાઈ ડાયા ડાયા ગાંડા થતા જાય છે, રોજ 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 નવું નવું કરતા જાય છે. કા મિત્રાજ? અને આજ આપણે ભરવાનો છે બાજરો, કેદુનો બાજરો રહ્યો નહીં, કેદુનો પડ્યો છે ઉઘાડો, એટલે આજ બધો બાજરો ઠેલીમાં આપણે ભરી દેવી. આઈસ્ક્રીમ ખાવું છે. મમ્મી ફટાફટ ક્યાં જાસ? આઈસ્ક્રીમ ખાવું છે, લે લે ખાવ ગાલ ફટાફટ આવજે. જો એ જાય છે અમારા આઈસ્ક્રીમ લેવા. એમાં એવું છે, આઈસ્ક્રીમ અહીંયા ગામમાં વેસાવા આવ્યું છે ને, તે જાય આઈસ્ક્રીમ લેવા. અને હું ને અમારા મિત્રાજભાઈ બે બેઠા છીએ અહીંયા. જો આ ગઈ હતી આઈસ્ક્રીમ લેવા અને લઈને આવી છે પાણીપુરી. બોલો લ્યો, આમાં શું કહેવું? હે મિતા, તાર મમ્મી ગઈ હતી આઈસ્ક્રીમ લેવા અને લાવી પાણીપુરી. આ પાણીપુરી તો પાણીપુરી કેમ લાવી લે? પાણીપુરી પાડે પાણીપુરી લાવી. આપણા ગામમાં પાણીપુરી ન બનાવતા, એટલે પાણીપુરી વાળો આ જાય તો પાણીપુરી લીધી. આઈસ્ક્રીમ તો ગામમાં મળે, ખાવું હોય તે લઈ આવવાનું. લે આમ જો આ પાણીપુરી લઈને આવી. આમ જો આમ જો આમ જો પાણીપુરી હાસુ કા પાણીપુરી લઈને આવી. કે તમને ન ભાવે પાણીપુરી? મને જ ભાવે, પણ હું જાજી ન ખાવ, એક બે ખાઈશ. આપણને બહુ ભાવે પાણીપુરી તો દાબો તો બીજું. તારા હાટું લાવી છે, પછી તારા હાટું ખવાય ને. જો આને પાણી દઈ દીધું આમાં ગ્લાસમાં. ચાલો તો પાણીપુરી થઈ ગઈ રેડી, અને આપણે ખાવાની બાકી છે. આ દઈ દીધું પાણી અને આ છે પાણીપુરી. અને મારા મિત્રાજભાઈ મીડિયા રોવા, એની મમ્મી તો પાણીપુરી લગભગ આવું નહીં ખાય, મિત્રાજ રોવે એટલે. અરે એને ખાવાનું રાખીશ બેન, દઈ કે મિત્રાજ સાનો રજા ને પછી હું ખાઈશ. પણ અમારા મિત્રાજભાઈને ઉતાવળ છે વધારે પાણીપુરી ખાવાની. એક જ પાણીપુરી અમારા મિત્રાજભાઈને દઈ દો એટલે ખાવાનું કરી દે શરૂ. તો હાલો બધાને જેને પાણીપુરી ખાવી હોય હાલો. અમારા મિત્રાજભાઈ તો કહી દીધું શરૂ પાણીપુરી ખાવાનું. મોઢામ દાંત તો છે નહીં, તો એ અમારી પાણીપુરી ખાય છે. પાણીપુરી આમ જોયા માં સારી લાગે છે, જો મસ્ત બની છે. ધાણા બાણા બધું રેડી, હા બધું કમ્પ્લીટ છે, અને મીડિયમ તીખી છે. અને હાલો બધા પાણીપુરી ખાવા, એમ મીડિયા ખાવા. પાણીપુરી તો બહુ દાજી સવા પડે, અત્યારે માપસર ને ખાય લેવાય. જાજી લાવી દીધી એટલે કે માપસર ની કાઢી લેવા એટલી જ છે. એમાં એવું હતું, ગઈ હતી આઈસ્ક્રીમ લેવા અને લાવી પાણીપુરી, એટલે જાજી હતી નહીં. અને મારે હું કઈ પાણીપુરી બહુ ખાતો નથી, એની હાટું લાવી છે. અને અમારા ભાઉભાઈ ની કઈ છે ને, એટલે અમારા ભાઉભાઈ ની કઈ જોવે નહીં પાણીપુરી. હોત તો ભાઉભાઈ અમારે ખાત, પણ આટલી પાણીપુરી તાની એક ને થઈ રહી છે. તો કહી દો શરૂ પાણીપુરી ખાવાનું. કે તો ખરી પછી કેવી છે? કેવી છે પાણીપુરી? મસ્ત ની. ચાલો તો હું શેક કરી લઉં પાણીપુરી કેવી છે. એકાદી આપણે વધારે નથી ખાવી, એકાદી શેક કરી લેવી. તો વિડીયોમાં એમને ન ભાવે, હું મારી હારું કરી લાવી હતી. હા મને ન ભાવે, એટલે મને ખાવા નથી દેવી ને, એટલે એમ કરે છે. એટલે એમ કરે, નકર તો એ મને મારે મને ભાવે જ છે, પણ હું જાજી ખાઈશ નહીં. બાજરો જો ને, એ ભરવાનો છે બધો. એમાં એવું કેદુનો આ બાજરો પીડ્યો હશે બધો, આપણે બાજરો ભરવાનો છે આ બધો ઠેલિયુંમાં.
તો હાલો આપણે બળતણ ની ભારી લઈ લીધી છે. જો આ બળતણ ની છે ભારી નાની એવડી, આટલા લેવા ને આપણે કઈ બાંધવાનું એવું કઈ લાયા નતા. એટલે જેટલા હમણાં ને એટલા લીધા, બુસટ જે પહેર્યો હતો ને એમાં બાંધી દીધા છે, થોડા ગમથા લીધા કોળી. એટલે જો વાળું તૈયારી થાય છે અને આ અમાર બનાવે છે શું બના મેનલો મેનલો બના ફરી નંબર મેનલો બનાવવાનું શરૂ કર્યું છે. હવે જો કે જેને વિડીયો જોયો છે એને ખબર હતી છે કે મેનલો શું કહેવાય, અને જેને વિડીયો નહીં જોયો એને નહીં ખબર મેનલો શું કહેવાય. પણ જેને ભાવતું હોય ને એને એમ થાય કે આપણે રોજ એ જ બનાવવું છે, બીજું બટેકાનું ગાંઠિયાની ને એવું ભાવે નહીં, એની કરતાં એમ થાય કે મેનલો બનાવો સારો. અને કેદુ નો મેનલો ખાતો નતો એટલે મને યાદ ખાવું મન થયું હતું મેનલો આજ ખાવો છે. તમને કેમ થાય ગાંઠિયા બટેકાનું કરતા આ ભાવે? બેન ના ઘરે જ આવે ને તો અમારે ઉપાય થી નહી કઢી બનાવી નાખે, બસ આપડે ભજીયા નો શોખ નહી. ફોન કરે કે અમારે કઢી ને એવું બનાવી રાખજો, આપડે સાખી લેવી. પણ આપડે હાટું મેનલો બનાવી નાખે કમ્પ્લીટ એટલે આપડે રેડી થઈ જાય, એટલે આપડે કઈ વાંધો નહીં. બહુ કહેતો અહીંયા સાના માના કોપતા જો આઈ અમારા ધૂળ ખાવાનું કામ કરે. આ ભાઈ રે ને અમારે બહુ ધૂળ ખાય છે, કોકની પાસે ઉપાય હોય ને તો કીજો. આ ભાઈ રે ને અમારે ભૂલતા જ નથી, એમનું ઓલું લાબરું રહ્યું ને એમ સ્પેશિયલ રાખ્યું છે એમને હારું. ત્રીજો એવું લાબરું લેતો હું જો એમ એને હાટું સ્પેશિયલ લાબરું અહીંયા જ રાખ્યું છે એવી જોવો. પણ તોય અમારી લાવો લાવો થૂકટ થૂકટ ચાલો જોઈએ અમારે કેટલું ખાય છે તમને. ખાવી છે ધૂળ હા ખાવી છે તો કે નહી ખાવ ભૂલ થઈ ગઈ. તો આ સાથે રામ રામ અને જય માતાજી.